જન્મ લેવાનું રહ્યો નથી.
જન્મ મરણના બીજ જે છે રાગ દ્વેષ મોહ સંપૂર્ણપણે મરી ચૂકેલા છે. હવે બીજો ભાવ જેને કરવાનો નથી રહ્યો આ સંસારમાં, જેને ઊંઘવાનું નથી રહ્યું. અરુહન રૂહ એટલે ઊંઘવું, ઉત્પન્ન થવું, જન્મ લેવું. તે જન્મ મરણના પેલા કાયમ ચેતન પડી ગયા છે એવા પરમાત્માની આજ્ઞા સ્વીકારીશું, એનું શરણ સ્વીકારીશું, તો આપણે પણ ભક્તિમાં જલ્દી કાયમ માટે જન્મ મરણના પેલાથી ઘડી જશું. તમારી પાસે સુટકેસ હોય, ભરેલા હોય સાચા હીરા, અને તમે ત્યાં થઈ રહ્યા છો, પાસે બે ચાર પાંચ ગુંડાઓ મળ્યા છે, સાચી શરીર છે, બંદોબસ્ત કરીએ છીએ. તમારી ઈચ્છા પ્રમાણે, તમારી મરજી પ્રમાણે કરતું હોય, અમારી આજ્ઞા પાડવી ન હોય તો પછી અમારી રક્ષા કરવાની અમારી ભાગીદારી રહી તે નથી. મારે વધુ ને વધુ અરિહંતની શું શું આજ્ઞાઓ છે એ ગુરુ ગમતી જીવવાની શરણ કરીને વાંચન વગેરે દ્વારા પણ મારે સંપૂર્ણ મુક્ત બનીએ ત્યારે ભગવાનની આજ્ઞાનું 100% પાલન થયું ગણાય. ત્યાં સુધી Thank you.
ચોત્રી સે અતિશય શોભતા પાત્રીશ ધરોડ પરિવાર Bye.
તે સિદ્ધા હું તુભે શરણ જાણાલ જોગે જાણે કે ધ્યાન પ્રચંડ તાકાત હોય છે એમાં કે ધારો કે આખા ચૌદ રાજલોકના અનંતાનંત આત્માઓ એ તમામ આત્માઓના અનંતા કર્મો એ શુક્લ ધ્યાનની શ્રેણીમાં રહેલા આત્મા એ શુક્લ ધ્યાન રૂપી અગ્નિમાં નાખવામાં આવે તો અનંત જીવોના બધા કર્મો પણ ભળીને ભસ્મીભૂત થઈ શકે તેટલી તાકાત આ શુક્લ ધ્યાન રૂપી અગ્નિમાં હોય છે. અસો એના કરતા પણ અનેકાનેક ઘણી વેદના હોય અને મરણ વખતે તો એના કરતા પણ અનેકાનેક ઘણી વેદના હોય તો એવી આ બધી વેદનાઓનો કાયમ માટે જેમને અંત સાલી ગયો બરાબર એની વચ્ચે વચ્ચે હશે એવી સ્થિતિ હોય ઘરમાંથી બહાર પણ નીકળી ન શકાતું હોય ઘરના ઉમરા પણ કેવા લાગે જાણે મોટા ઉંદરા જેવા લાગે ગામનું પાદર હોય ને એ પણ પરદેશ જેવો ફોરેન જવા જેવું લાગે રાક્ષસી સાતમી નરકમાં કેટલા રોગો એકની સાથે બધા હોય છે 6 કરોડ એક એક દ્વારા 2 કરોડ રોગ સરેરા 3 કરોડ કોઈ પણ પ્રકારની વ્યાબાધા પીડા કતરે દુઃખ આપત્તિ અંતરાય કશું જ ત્યાં હોતો નથી. તારા મારા તારા મારા
Shri Sita Charyam Mama, Shri Sita Charyam Mama.
સંસાર સાગર ને તરવાનો એક મહાન મોકો મળે છે અને લેના જે શરીર છે એ પણ આ નિર્દોષ રીતે શરીરને ભાડું મળી જાય અને એના દ્વારા આત્માની સાધના સારી રીતે થઈ શકે બેનો કાર્ય બેને લાભ થાય સાથે ગોત્રી બતાવી ગાય જેવી રીતે ઉપર ઉપરથી ઘાસ ખાતી જાય જળ જળમૂળથી ઘાસ ને ઉકેલે નહીં જેથી બધા સમયમાં એ ઘાસ વળી પાછું મોરી આવે ઉડી નીકળે એવી રીતે સાધુ ભગવંતો પણ અનેક ધર્મોમાંથી થોડું થોડું દાન કરે કે જે અનાજ રસોઈ ગ્રસ્તોએ સાધકોએ પોતાના પરિવાર વગેરે માટે બનાવેલ હોય એમાંથી થોડું થોડું લે જેથી કરીને એને બીજી વાર ફરી રસોઈ બનાવવી ન પડે એ રીતે થોડું થોડું ગ્રહણ કરે એને ગોચરી કહેવામાં આવે છે ગોચરી ગદ્દાચરી નહીં બીજો શબ્દ પણ વપરાય છે માધુ કરી અત્યારે આપણામાં આવશો પ્રયોગ છે વધારે મોટો ગોત્રી શબ્દ વપરાય છે પણ અસમયકાલીન શિક્ષણમાં પહેલાં બ્રહ્મો મંગલની સમજાય છે પહેલું અધ્યયનની એમાં આ શબ્દ આવે છે બહુગાર સમા બુદ્ધા મધુકર એટલે ભમરો મધને કરનારો મધને બનાવનારો મધુકર એટલે ભમરો અનેક ફૂલોમાંથી થોડું 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 રસ લે એક જ ફૂલને સંપૂર્ણપણે આ દૂષી ન લે એ રીતે સાધુ સાધી ભગવંતો પણ ઉચ્ચ કોણ નીચ કોણ ત્યારે વિધાનમાં અધીન જૈન ધોર એટલે ન હોય તો ત્યાં સુધી પણ અધીન ધર્મમાંથી પછી પટેલ હોય બ્રાહ્મણ હોય એકંદરે જે શાકાહારી હોય માંસાહારી ન હોય એવા કોઈ પણ જાતિના ઘરોમાંથી પણ નિર્દોષ આહાર રોટલા હોય રોટલી હોય જો કે દાળ ભાત રોટલી ભાઈ કંડમૂળ વાળા હોય તો છાશ ને રોટલો કે રોટલી એનાથી પણ બનાવી લેવાય એ રીતે એટલા દોષ રહી 42 દોષ રહિત એ ગોત્રી દ્વારા પાક પાણી અને ભોજનને ગ્રહણ કરે છે એ રીતે પોતાના સાધનરૂપ શરીરને ભાડું આપી એમાંથી થોડું આપે અને કસ ઘણો કાઢે ખૂબ સાધના કરે પણ રાત દિવસ સ્વાધ્યાય જ્ઞાન ધ્યાન સેવા પરોપકારી પરોપકાર કરે તો એવા સાધુ ભગવંતોનું શરણ સ્વીકારવાનો છે મુનિ ભગવંતો અને આપનો શરણ હો પણ જલ્દી તમારા જેવો ચારિત્ર કરો એ ભાવ કેળવવાનો છે ત્યાં નહીં ગણપતિનો ઘ સંગમાં સંગ એટલે આસક્તિ અથવા તો પરિચય કે તો આસક્તિ યાદ કરે ત્યારે આ બધું ચાલે જ નહીં આ તો મને જોઈએ માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની કે પડોશી મિત્ર બધા એના સંગનો જેમણે પરિત્યાગ કર્યો બધા વિના પણ ચાલશે અને બધા સાથે પણ ફાવશે અલગ અલગ ગામના નગરોના અલગ અલગ પરિવારમાંથી આવેલા દરની પ્રકૃતિ અલગ અલગ હોય છતાં પણ બધા સાથે ફાવશે અને બધા વિના પણ ચાલશે ન હોય ત્યાં રાગ આના બધો નહીં ચાલે એવું પણ ન હોય કે દ્વેષ પણ ન હોય કે કાં આવી ને કાં હું નહીં એવું પણ ન હોય સમભાવ સમમણી પણ મિત્ર સંપૂર્ણ મણી હોય રત્ન હોય કે કરકરો કે કાંકરો કે પથ્થર હોય સમદૃષ્ટિ જેના માનવની પ્રતિ છે મિત્ર હોય કે શત્રુ સમાન દ્રષ્ટિ સર્વપ્રતિ શત્રુ રૂપ તો કોઈને જોતા જ નથી પણ બહારથી કોઈ એનો શત્રુ જેવો વ્યવહાર કરતો હોય એના પ્રત્યે તો પણ એને શત્રુ રૂપે માનતા નથી સમભાવમાં રહીને જો મોક્ષ માર્ગની સાધના કરે છે એવા મુનિ ભગવંતનો શરણ સ્વીકારીએ બોલજો જેઓએ સગળા સંઘને છોડી દીધો છે તેઓ મણિ અને તૃણ તેમજ મિત્ર અને શત્રુ પ્રત્યે સમદૃષ્ટિ વાળા છે તેઓ ધીરતાથી મોક્ષ માર્ગને સાધે છે દેવા હે મુનિ ભગવંતો મને આપનું શરણ હો મને આપનું શરણ હો મને આભો
Thank you.